गत दिवसमां सूरत शहેરમાંથી મોટા પાયે ડ્રગ્સ મળી આવ્યું હતું, જેના સંદર્ભમાં ડ્રગ્સની હેરફેર કરનારાઓની ધરપકડ પણ થઈ હતી। આ તપાસમાં વધુ જાણવા મળી રહ્યું છે કે બોમ્બેમાંથી 3 આરોપીની પણ ઝડપ થઈ ચૂકી છે। સુરત જેવું શહેર વિકાસની હરણફાળ ભરતું શહેર છે, એવામાં ગુનાખોરીનો ઇતિહાસ પણ सूरत शहर में लागतो होय छे। त्यारे गत रोज डुमस विस्तार में रूपया 1 करोड़ एमडी जेवा ड्रग्स नो मोटो जत्थो पकड़ाता समग्र गुजरात में खड़पड़ाट मची गई थी। युवा धन ने नशाखोरी ना रवाड़े चढ़ावता आ ड्रग्स माफिया ड्रग ने सप्लाय करे ते पहला समग्र कांड ऊपर थी पोलीसे पर्दाफाश करी नाख्यो हतो अने सूरत ना ड्रग माफियाओनी अटकायत करीने समग्र कांड नी जड़ सुधी पहोंचवानी कवायत पोलीसे हाथ धरी हती। અને આ કાતિલ ડ્રગના સંડોવાયેલા વધુ 3 આરોપીઓને પણ પકડી પાડ્યા હતા। પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ડ્રગ્સના છેડા સુરત ઉપરાંત મુંબઈ સુધી જોડાયા હતા, જેમાં પોલીસને વધુ 3 આરોપીઓને પકડવાની સફળતા પણ હાથ લાગી છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ અંગેની વધુ વિગતો આપી હતી। 301 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ સાથે ધરપકડ થયેલા સંકેતને પાસેથી એ ક્યાંથી લાવ્યો એવી પૂછપરછ કરતા પ્રજ્ઞેશ નામના ઈસમનું નામ મળેલું હતું, પ્રજ્ઞેશ ઠુમર। પ્રજ્ઞેશ ઠુમર પોતે સંકેતના નજીકમાં રહેતો છે, એનો વર્ષોથી એકબીજાને ઓળખે છે। સંકેત પોતે એરોનોટિકલ એન્જિનિયરિંગ કરેલું છે એનું ભણતર, અને પ્રજ્ઞેશ બીફાર્મ થયેલો છે। અને આ લોકોએ સાથે મળી અને સુરતના જ નજીકના વિસ્તારમાં આ ડ્રગ્સ જાતે બનાવ્યું હોય તેવું પ્રાઇમરી તપાસમાં આવેલું હતું। આ જગ્યા કઈ છે એ જગ્યા પણ પોલીસે શોધી કાઢેલી છે। આ જગ્યા પોલીસે કબજે પણ કરેલી છે, અને આ જગ્યા ઉપરથી મળેલા જે વિવિધ કેમિકલ્સ છે એને કબજે કરી અને FSLના પરીક્ષણ માટે મોકલી આપવામાં આવેલા છે। આ પરીક્ષણના રિપોર્ટ ઉપરથી અને વધુ પુરાવા ઉપરથી ચોક્કસ ખરેખર અહીંયા શું થતું હતું અને આ લોકોનો શું રોલ હતો અને આ જગ્યા પર શું થતું હતું એ નિષ્કર્ષ પર પહોંચી શકાશે। युवाधन ने खोखरो करतो ड्रग्स नो सूरत शहर माथी मोटो जत्थो पकड़ायो हतो, जेमा सौथी पहला सूरत ना ड्रग्स माफियाओ पोलीस नी पकड़ मा आव्या हता, अने त्यार बाद एक पछी एक कड़ियों ने जोड़ता जोड़ता पोलीस तपास ने लईने छेक मुंबई सुधी एटले के ड्रग ना पगेरा सुधी पहोंचवामा सफल पण थई हती। अने वधु 3 आरोपीओ ने कई रीते अने क्यांथी पकड्या तेनी विगतवार माहिती पण आपी हती। ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस न्यूज़, सूरत।